સુરતમાં પાલ વિસ્તારમાં આવેલી હોટલના એક રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં 24 વર્ષીય યુવતીની લાશ મળી આવતા મધરાતે પોલીસ દોડતી થઈ હતી. યુવતી વ્યવસાયે વકીલ હોવાનું જાણવા મળ્યું છે અને તેની હત્યા તેના જ પતિએ કરી છે. હોટલમાં બોલાવ્યા બાદ પતિએ પત્નીને પતાવી દીધી હતી. પતિએ હત્યામાં એટલી ક્રૂરતા આચરી છે કે છરીથી પતિનું પેટ ચીરી નાખ્યું છે, સાથે જ બંને હાથના કાંડા અને નસો પણ કાપી નાખી છે. હત્યા બાદ રૂમમાં લાશ પાસે 24 કલાક બેસી રહ્યો હતો. હોટલના સ્ટાફે દરવાજો ખખડાવતાની સાથે હત્યારો પતિ દરવાજો ખોલી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પાલ પોલીસ સ્ટેશનમાં હોટલ બ્રુ ગ્રુપ કેના રોડ પાલનપુર આવેલ છે, એના ઉપર એક નિશીબેન મનીષકુમાર ચૌધરી કરીને બેનનું લાશ મળેલી છે. એ હોટલના રૂમમાં મળી. એને તપાસ કરતાં એને ચપ્પુના ઘા વાગેલા અને એ પ્રમાણેનું એનું ખૂન થયેલ હોવાનું પોલીસને પ્રાથમિક માહિતી મળેલ છે. અને એ માહિતી આધારે પોલીસે તપાસ કરતાં એ બેન 4 તારીખના રોજ એમના પતિ જે એને લવ મેરેજ કર્યા છે, રોહિત દાદા સાહેબ કાટકર કરીને છે, અડાજણ ગામમાં જ રહે છે, એમના હાથે ત્યાં રૂમમાં ગયેલા અને પછી એ લોકો બીજા દિવસે સાંજે સુધી રૂમમાંથી બહાર નીકળેલ નહીં. અને હોટલવાળાને બી કંઈ ખબર પડી નહીં, એટલે પછી જાણવા મળેલ કે કંઈક પોલીસને માહિતી મળેલ કે આ કંઈક લાશ હોટલના રૂમમાં છે, એટલે પોલીસ ત્યાં જઈને તપાસ કરતા આ ખૂન થયેલ હોવાનું જાણવા મળેલ છે. અને આજે હોટલના સીસીટીવી ફૂટેજને એવી જોતા બીજી કોઈ એક્ટિવિટીઝ જાણવા નહીં મળી, પણ એના જે આ એના ઘરવાળો જે કહેવાય છે એને જ્યારે લવ મેરેજ કર્યા જે ડિસેમ્બર મહિનામાં થયેલા હતા, લવ મેરેજ રોહિત દાદા સાહેબ હાથે જે અંદર ગયેલી હતી, જેથી કરીને એની અત્યારે પૂછપરછ ચાલી છે અને ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે.